એટલે મને બીજું આનંદ એ પણ થયો કે સાહેબ મેં કોણ સાથે મારા બહુ રૂડાનું સંબંધ છે, કારણ કે હું જ્યારે પ્રી આર્ટ્સમાં આવ્યો હાઈસ્કૂલમાંથી ત્યારે મેં પહેલો કાવ્ય સંગ્રહની જે ખરીદી કરી હતી એ આ સ્વગત કાવ્ય સંગ્રહ હતો. એટલે એનો મારો પ્રિય કવિ, પહેલો મારો પ્રિય કવિ સાહેબ કહેવાય. અને એ પછી એ પેલું વૈશાખી ચલાવતા હતા ત્યારે અમારો વિશેષ પરિચય થયો. પછી હું ભાષાનિયમ કરતો ત્યારે પણ અમારો એટલે દિવસે જ અમારો પરિચય ગાઢ થતો ગયેલો છે. એટલે એમના વિશે બોલવું આપણને ગમે. અરશદભાઈ કહ્યું કે ઉમાશંકરના આશીર્વાદ આ કવિને મળેલા છે. હું યોસેફ અને લાભશંકરને ઓબ્ઝર્વ કરું છું એટલે બહુ મોટી વાત છે. સ્વગત જે કાવ્ય સંગ્રહ છે એ અમને નિરંજન ભગત અને પ્રિયકાંત મળિયાને અર્પણ કર્યો છે. એટલે એ જ અમની બતાવે છે, એમનો કાવ્ય પ્રવાહની કઈ દિશા છે એ બતાવી આપે છે. નલિન રાવળ, હસમુખ પાઠક, જગદીશ ત્રિવેદી, ઇન્દુકુમાર ત્રિવેદી વગેરે કવિજનોનો એમને સંગ અને સાથ મળેલો છે અને એમાંથી જ એમનો કવિતાનો શબ્દ ઘડાયો છે. જેવો એમનો રુજુ સ્વભાવ છે એવી જ એમની રુજુ કવિતા છે. અને પ્રશિષ્ટ રુચિના એ સર્જક છે. સ્વગત, સૂરજનો હાથ, પલખના આસવાદ, અવાજનો એક્સરે એવા ચાર કાવ્ય સંગ્રહો. આ ઉપરાંત એમણે કહ્યું બાળકાવ્યો પણ આપણે રસદભાઈ કહ્યું એમ આપણે અત્યારે મુખ્ય આપણું ધ્યાન કાવ્ય ઉપર કેન્દ્રિત કરીએ છીએ. એમનું બાઇબલના સ્તોત્રો પણ બહુ વિખ્યાત છે, વાર્તાઓ, નિબંધો, સ્મરણ યાત્રા. એમણે છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ બધા સ્વરૂપોમાં એ રમવાનું રહ્યા છે, બધા સ્વરૂપોમાં કામ કર્યું છે. સોનેટ પણ ઘણા સારા કહી શકાય તેવા લખ્યા છે. કોઈ વાદમાં અને વિવાદમાં પણ એ ક્યારેય પડ્યા નથી. એમનામાં સામાજિક નિસ્બત વ્યક્ત થતી નથી. જેમ રાજેન્દ્ર શાહ માટે આપણે કહીએ છીએ ગાંધીયુગના જીવ્યા છતાં એમનામાં ગાંધીયુગનો જે સામાજિક નિસ્બત આવી નથી જે ઉમાશંકર સુંદરમાં છે, એવું આવા કવિ માટે પણ કહી શકાય. એટલે સૌંદર્યાનુરાગ, આધુનિક સંવેદના અને પરોક્ષશીલતાનું સંમિશ્રણ એમની કવિતામાં જોવા મળે છે. સ્વગતમાં મુગ્ધ અવસ્થાનો અનુભવ થાય છે. વ્યતિતાનુરાગ, નોસ્ટાલ્જિયાનો પણ અનુભવ થાય છે, ભૂતકાળ પ્રત્યેનો પ્રેમ. સૂરજનો હાથ કાવ્ય સંગ્રહ 1983 આવે છે, એમાં પ્રવૃત્તિ વર્તાય છે, અભાવ વિશ્વ પણ બદલાય છે. અલખના આસવાર 1994 આવે છે, એમાં ગીતમય અભિવ્યક્તિ, સુંદર ગઝલો અને ગીતો છે. અવાજના એક્સરે એ 2000 આવે છે, એમાં પરંપરા અને આધુનિક સંવેદનામાં કવિ આવાગમન કર્યા કરે છે. કવિનું પ્રકૃતિ દર્શન પણ ખૂબ સૂક્ષ્મ જોવા મળે છે. નગર કાવ્યોમાં નિર્ભ્રાંત અવસ્થા જોવા મળે છે. પ્રકૃતિની, નગરની ભીસમાં કવિ ભીસાય છે એવું આપણે એમના કાવ્યમાંથી દેખાય છે. પ્રકૃતિની નિર્ભ્રાંતિ ઉમાશંકરને જેમ થઈ હતી એમ એમને પણ થઈ છે. સુરેશ જોશીની પરંપરામાં કાલના સૂરજને કહેજો એવા કાવ્યો પણ કવિએ આપેલા છે. નિરંજન ભગતના પ્રવાલદીપ પછી ગુજરાતીમાં નગર કાવ્યો રચાતા આવે છે. યોસેફમાં પણ નગર સંવેદના વ્યક્ત થાય છે. નગરનું દુર્દિન, બિહામનું ચિત્ર એમનામાં કાવ્યોમાં આપણે જોઈ શકીએ છીએ. સૂરજનો હાથમાં સૂક્ષ્મ વિકલ છે તેવું આલેખન થયું છે. સર્જન પ્રક્રિયા વિશે પણ એમણે કાવ્યો લખે છે, કવિતા કેવી રીતે લખાય એ વિશે. મુક્ત સર્જન છે અને મેં કહ્યું તેમ ગંઠી મુક્ત સર્જક છે. એમનામાં પ્રયોગશીલતા છે પણ પ્રયોગખોરી જોવા મળતી નથી. અલખના આસવારમાં રવિન્દ્ર સુંદરમની કાવ્યબાની જોવા મળે છે અને ગઝલોમાં સંસ્કૃત પદાવલી પણ જોવા મળે છે. અવાજનો એક્સરે 2000 બહુધા અછાંદસ રચનાઓ એમાં મૂકી છે એમણે. માન્ય ચંદ્રકાંત શેઠે કહ્યું છે કે પન્ડ કરતાં ફાગડી મોટી. એટલે ઘણીવાર આપણે હરસદભાઈ પણ કહ્યું કે કવિ છે બીજી બધી આડીવળી વાતો કરીએ છીએ પણ કવિએ પોતે શું લખ્યું છે એની આપણે વાત કરતા નથી. એટલે થોડીક રચનાઓ હું લખી લાવ્યો છું જેમાંથી કેટલીક તો હરસદભાઈએ પોતે પણ રિપીટ કરી છે. તો જે સ્વાગત છે એ એમણે મુરબી મિત્ર શ્રી નિરંજન ભગત, પ્રિયકાંત મણિયાર ને અર્પણ કર્યો છે. અને પાછું વિશેષતા એ છે કે આ કાવ્યનું ચયન પણ નિરંજન ભગત સાહેબે કર્યું હતું.